साबरकांठा जिल्लामां पपैयाना भाव 300 થી ઘટીને રૂપિયા 50 થઈ જતા ખેડૂતોને આર્થિક નુકસાન, આવક કરતા ખર્ચ વધી જતા ખેડૂતો પરેશાન. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતો દેશી ચીલાચાલુ ખેતી છોડી બાગાયતી પાક તરફ વર્યા છે. ચાલુ વર્ષે સાબરકાંઠા જિલ્લામાં બાગાયતી પાક એવા પપૈયાનું 710 ઉપરાંત હેક્ટરમાં ખેડૂતોએ વાવેતર કરેલ છે, પરંતુ ફર બજારમાં પપૈયાના ભાવ ઘટી જતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ ગત માર્ચ એપ્રિલ માસમાં પપૈયાનું વાવેતર કરેલ હતું. 6 માસ બાદ પાક તૈયાર થતાં પ્રારંભમાં પપૈયાના 20 કિલોના ₹300 થી ₹400 બજાર ભાવ મળેલ. ત્યારબાદ હાલ ઠંડાગાર વાતાવરણના કારણે ઉત્તર ભારતના રાજ્યમાં પપૈયાની માંગ ઘટી જવાથી હાલ પપૈયાના 20 કિલોના માત્ર ₹50 થી ₹70નો ભાવ થઈ જતા ખેડૂતોને આર્થિક રીતે ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. પપૈયા પાકમાં 1 વીઘા દીઠ ₹30 થી ₹40,000નો ખર્ચ થતો હોય છે. આ પાક પાછળ દવા, પાણી, ખાતર સહિતના ખર્ચા સામે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે ખેડૂતોએ કરેલ ખર્ચ સામે યોગ્ય આવક ન મળતા ખેડૂતોને આર્થિક રીતે ભારે ફટકો લાગતા ખેડૂત વર્ગને કરેલ ખર્ચ સામે પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોની પરિસ્થિતિ કફોડી થઈ જવા પામી છે. પપૈયા પાક્યા બાદ તેનો સંગ્રહ કરી શકાતો નથી, જેના કારણે ખેડૂતોએ બજારમાં જે ભાવ હોય તે ભાવે વેપારીઓને વેચી દેવાની ફરજ પડે છે. વિશાલ પટેલ, જેડીટીવી, ગામભોઈ. ઘણા વર્ષોથી અમે બાગાયત અને રોકડિયા પાક તરીકે પપૈયાનું વાવેતર કરીએ છીએ, પણ આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે અમારો માલ મોટાભાગે ઉત્તર ભારતમાં જ જાય છે, પણ છતાં હિમવર્ષાના કારણે આસલ ત્યાં બહાર માલ જઈ શકતો નથી અને અત્યારે અમને 40 થી 60 રૂપિયા 20 કિલોના ભાવ મળે છે. તે ખેડૂત આ પરિસ્થિતિમાં જો 40 થી 60 અને આ બાગાયત પાક ઓછામાં ઓછા 1 વર્ષથી માંડી અને 15 મહિના સુધીનો રોકડીયો પાક છે, પણ છતાંય એનું વળતર પણ મળે તેમ નથી, તો અમારે આના માટે હવે આગળની પ્રોસેસમાં કે આગળ માલ જાય એ અમે સરકારને રજૂઆત કરી અને અમારું જે ખર્ચ કરેલું છે એ અમને વળતર મળે એવા પોષણ ભાવ મળે.